નમસ્કાર, એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલ વર્લ્ડ વાઇડમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે જામનગરના જાણીતા ઉદ્યોગપતિ સાથે આપણે વાત કરવા જઈ રહ્યા છે અને તેઓ ખૂબ જ જામનગરના જાણીતા ઉદ્યોગપતિ છે, જેમનું નામ છે રમણીકભાઈ શાહ. રમણીકભાઈ, આપનું સ્વાગત છે અમારા આ કાર્યક્રમમાં. અને જામનગરની આપણે વાત કરીએ તો જામનગર એક એવું સિટી છે જેમાં ઇન્ડસ્ટ્રીઝ સિટી તરીકે આ સિટી ઓળખાય છે અને તેમાં મેટાલિક ઇન્ડસ્ટ્રીઝના માલિક પણ તેઓ છે રમણીકભાઈ. ત્યાર પછી ઘણા બધા હોદ્દાઓ તેમના છે. આજે એવા રમણીકભાઈ, મતલબ ખૂબ જ મોટા વ્યક્તિને આપણે મળવા જઈ રહ્યા છે અને વડીલ પણ કહી શકાય આપણે. અને તેમણે આટલા વર્ષોમાં કેટલી સંસ્થાઓમાં શું કાર્ય કર્યા છે એ વિશે આપણે જાણીશું આજે. રમણીકભાઈ, ખૂબ સરસ આપ અમારા કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છો. રમણીકભાઈની વાત કરશું તો તેઓ ઓસવાલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગા રિસર્ચ સેન્ટર લાખા બાવળના મેનેજિંગ ટ્રસ્ટી પણ છે. ત્યાર પછી 42 વર્ષથી તેઓ નવાનગર બેંકના મેનેજિંગ ડાયરેક્ટર પણ તેઓ છે. આરાધના ધામના મેનેજિંગ ટ્રસ્ટી છે. જૈન ભોજનાલયના તેઓ ચેરમેન છે. કુંવરબાઈ જૈન ધર્મશાળાના પણ તેઓ ચેરમેન છે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના સેનેટ મેમ્બર પણ તેઓ છે. ગુલાબ કુંવરબા આયુર્વેદ સોસાયટીના પણ તેઓ ચેરમેન છે. જિલ્લા સમાજ કલ્યાણ સંઘના પણ તેઓ ચેરમેન છે અને ચાંપા બેરાજા મિત્ર મંડળના પણ તેઓ મેનેજિંગ ટ્રસ્ટી છે. તો આટલા બધા હોદ્દાઓ સાથે તેઓ આટલા વર્ષોથી કાર્યરત છે, તો આપણે જાણીશું કે તેઓ આટલી બધી સંસ્થામાં કાર્ય કેવી રીતે કરી રહ્યા છે અને કેવી રીતે મેનેજ કરી રહ્યા છે. જી રમણીકભાઈ, આટલી બધી સંસ્થાઓમાં કાર્યરત મેનેજ કરવામાં એક જ વસ્તુ છે, વિશ્વાસ. મારી પાસે એનજીઓ જે સંસ્થા છે એના 500 માણસોનો સ્ટાફ છે અને દરેક સ્ટાફને ઉપર વિશ્વાસ મૂકી અને હું આ બધું કાર્ય કરી રહ્યો છું. દાખલા તરીકે મુકેશ અંબાણી મુંબઈ બેઠા બેઠા દુનિયાની સૌથી મોટી રિફાઇનરી ચલાવી શકતા હો, તો આપણે આ કેમ ન ચલાવી શકીએ? એટલે વિશ્વાસ માણસો ઉપર મૂકી અને સત્તાનું વિકેન્દ્રીકરણ કરીએ તો આપણે હંમેશા સફળ થાય છે. બિલકુલ, ખૂબ જ સાચી વાત કહી કે કોઈ પણ કાર્ય આપણે જો શ્રદ્ધાથી અને સાત્વિકતાથી કરીશું તો એ કાર્યમાં આપણને હંમેશા સફળતા મળતી હોય છે. પણ આપણે વાત કરીશું કે આપના જે હોદ્દાઓ છે અને જે સંસ્થામાં કાર્યરત છો, તો એ સંસ્થા શું કાર્ય કરી રહી છે, તો એના વિશે પણ આપણે થોડી વાત કરીશું. પણ રમણીકભાઈ, મારા કાકા કહેવું જોઈએ, રમણીક કાકા, આપ આ કેટલા વર્ષથી, મતલબ આપને શોખ છે કે આપણે કેવી રીતે તમે આ બધી સંસ્થામાં જોડાયા? ના, હું 17 વર્ષથી નોકરી કરતાં કરતાં મેં ઇન્ડસ્ટ્રીઝ કરી બ્રાસપાડમાં, જેને ખાસ કરીને સાયકલના ટ્યુબના વાલ બનાવી છે. પછી ધીરે 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 મને સંસ્થાઓમાં જવાનો શોખ થયો, એટલે પહેલવહેલા હું ગુજરાત નવાનગર ચેમ્બરનો પ્રેસિડેન્ટ થયો અને ધીરે ધીરે નવાનગર કોઓપરેટિવ બેંકની પણ સ્થાપના કરી. નવાનગર કોઓપરેટિવ બેંકનો આજે 160 કરોડનું રિઝર્વ ફંડ છે, 20 કરોડ રૂપિયા નફો કરે છે, 15% ડિવિડન્ડ આપે છે અને ગુજરાતની એક બહુ મોટી બેંક ગણાય છે. એ ઉપરાંત મારે આ ઉપરાંત આરાધના ધામ છે, જ્યાં પાંજરાપોળ છે, વૃદ્ધાશ્રમ છે, રહેવાના રૂમ છે, ભોજનશાળા છે, એમાં હું મેનેજિંગ ટ્રસ્ટી છું અને એ પણ અમારા માણસો જ બધા ચલાવતા હોય છે. હું બધી જગ્યાએ ડાયરેક્ટ પહોંચતો નથી પણ રિપોર્ટ લઈ રહ્યો છું. જૈન ભોજનાલય એ 100 વર્ષ જૂની જૈનોની જગ્યા છે, જ્યાં તમને સાત્વિક ભોજન ફક્ત 25 રૂપિયામાં મળે છે અને 120 માણસો જમે છે. મારી ગરીબ સ્થિતિ હતી ત્યારે પણ હું એમાં જમતો રહ્યો, ત્યાર પછી ટ્રસ્ટી થયો, ચેરમેન થયો, મોટો ફાળો કર્યો અને વ્યવસ્થિત ચાલે છે. કુંવરબાઈ ધર્મશાળા, કુંવરબાઈ એટલે એમપી શાહ, મેડિકલના એમપી શાહના સાસુ, એ પણ જૈન ધર્મ ઉપર રચાયેલી છે. રહેવાના 60 રૂમ છે, બહુ સરસ જમવાનું છે, આંબેલ ખાતું છે, એ બધી પ્રવૃત્તિઓ ચાલે છે. પછી ગુજરાત
જિલ્લા સમાજ કલ્યાણ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જે વર્લ્ડમાં નામ છે જેનું અને ફર્સ્ટ યુનિવર્સિટી ગુજરાતમાં બની છે જેની સ્થાપના મહારાણી ગુલાબકોરબાએ કરી હતી એમાં હું સેનેટ મેમ્બર છું અને ગુલાબકોરમાં આયુર્વેદિક સોસાયટી છે જેમાં ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી છે એની 12 લાખ ફૂટ જગ્યા સોસાયટીની માલિકીની છે અને એમાં એક અમે દવાખાનું ચલાવીએ છીએ અને 200 બહેનો યોગ ક્લાસ કરે છે યોગા કરે છે એ ચલાવીએ છીએ પછી જિલ્લા સમાજ કલ્યાણ સંઘ છે એ ગરીબ માણસોને સેવા કરે છે અને એ પણ બહુ જૂની સંસ્થા છે આ રીતે એક મારું બાજુમાં જ ગામ છે ચાપા બેરાજા જ્યાં મારો જન્મ થયો હતો 1942માં ત્યાં અમે એક શંકરનું મંદિર બનાવ્યું છે અને ચાપા બેરાજા મિત્ર મંડળમાં અમે દરરોજ ગાયોને ચારો નાખીએ છીએ ચકલાને ચણ નાખીએ છીએ અને કૂતરાને રોટલા નાખીએ છીએ આ બધી મારી પ્રવૃત્તિઓ છે જી પણ તમે એક મેટાલિક ઇન્ડસ્ટ્રીઝના માલિક છો તો એ તમારી પ્રવૃત્તિ અત્યારે પણ કાર્યરત છે મારા ભાગીદારો સંભાળે છે મારા દીકરા સંભાળે છે મેં છેલ્લા 5 વર્ષ સાવ રિટાયરમેન્ટ લઈ લીધું એક સમય એવો હતો કે હું એટલો બધો એક્સપોર્ટ કરતો હતો અને 32 કન્ટ્રી વર્લ્ડની મેં જોઈ લીધી છે અને કેટલાય મને એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના મેડલ મળેલા છે ખૂબ જ સરસ વાત કહી કાકા જ્યારે આટલી બધી સંસ્થાઓ સંભાળે છે અને 5 વર્ષથી રિટાયર્ડ છે એવું નથી કેમકે અત્યારે પણ મેં જોયા તમને અત્યારે પણ હું જોઈ રહી છું તો તમે કાર્યરત જ છો તમે રિટાયર્ડ નથી અને લોકો તમને રિટાયર થવા નહીં દેશે કેમકે આટલી બધી પ્રવૃત્તિ સાથે જ્યારે તમે સંકળાયેલા છો ત્યારે લોકોને માટે તમે સમાજ સેવાના કાર્ય કરો છો ત્યારે રિટાયરમેન્ટ આવતું જ નથી ક્યારે પણ તો તમારી કાકા શું ઈચ્છા છે આગળ હવે તમે એવું કહો છો મેં રિટાયરમેન્ટ લીધું છે પણ લાગતું નથી તો આગળ હવે શું કરવાની તમને ઈચ્છા છે મારે જો એક છે લોકોને ભોજન આપવું મેઇન શોખ છે પછી ગાયો માટેનો બીજો શોખ છે ત્રીજો આજે જ અમે મુહૂર્ત કર્યું 2004 વાવવા છે એ કૃષ્ણમણીજી મહારાજ સાહેબ પ્રાણામી દરબાર આવ્યા હતા અને મુહૂર્ત કર્યું જેમાં 2012ની સાઈડમાં 4 વાવવા છે અને ચોથું છે વોટરશેડ વોટરશેડ બનાવીએ એટલે પાણીનો પ્રશ્ન હલ થાય એજ્યુકેશનમાં મારો શોખ હતો તો મારી પાસે ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટમાં 5000 બાળકો ભણે છે તેમાં 6 કોલેજો છે અને 2 સ્કૂલ છે ગુજરાત બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડ એક બાળક દાખલ થાય તો 20 વર્ષે માસ્ટર ડિગ્રી લઈને નીકળે છે એની 2 હોસ્ટેલો પણ છે એ કાર્ય પૂરા થયા પછી હું ને મારા વાઇફ કચ્છમાં જતા હતા નેચરોપથીમાં અને આ જગ્યા અમે એન્જિનિયરિંગ કોલેજ માટે લીધી હતી પણ એક કોલેજનું અત્યારે વાયેબલ નથી પ્રોજેક્ટ એટલે એમાં મારા વાઇફને ઈચ્છાથી અમે નેચરોપથી હોસ્પિટલ કરી છે જેમાં 80 બેડની વ્યવસ્થા છે 13 એકર એટલે 5.5 લાખ ફૂટ જગ્યા છે અને જામનગરથી ફક્ત 12 થી 15 મિનિટનો જ રસ્તો છે ભવિષ્યમાં કદાચ ત્યાં સુધી જામનગર આવી પણ જાય એટલે અહીંયા વગર દવાએ લોકોને સાજા કરવા આવી અમારી એક ઈચ્છા છે જી તો આ જે તમારું લીલાવતી નેચર ક્યોર જે સેન્ટર ચાલી રહ્યું છે તો એ અત્યારે પણ ફ્રી સેવા આપી રહ્યું છે કે તમે થોડો પણ ચાર્જ લો છો ના 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 ચાર્જ પૂરો લે છે કારણ કે અમારી બધી સંસ્થાઓ એજ્યુકેશનમાં પણ સેલ્ફ ફાઇનાન્સ છે આમાં પણ સેલ્ફ ફાઇનાન્સ છે એટલે આમાંથી ચાર્જ લઈને ખર્ચો નીકળે છે ઓકે જી ખૂબ જ સરસ પણ આ તમારી જે હોસ્પિટલ કરવા કેટલા સમયથી આ હોસ્પિટલ છે અને કરવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો મારા વાઇફને હું કચ્છમાં દર વર્ષે કચ્છમાં મહેસાણા અમદાવાદ બરોડા આણંદ બધી જગ્યાએ વર્ષમાં 10 દિવસ માટે જતા અને આખા બોડીને સર્વિસ કરાવતા ત્યાર પછી મારી વાઇફની ઈચ્છા થઈ કે આમાં આપણે આવું કરીએ એટલે અમે લગભગ 1 કરોડ રૂપિયાનું દાન આપી અને નામ ટ્રસ્ટ પાસેથી લીધું છે અને હજી પણ મારી એક ઈચ્છા એવી છે કે મારી જિંદગીમાં હું સાવ ગરીબ હતો અને પૈસા કમાવાનો છું જે મારી આર્કેસાની જે કંઈ મૂડી છે એ મારે બધી મારી હાજરીમાં ડોનેશનમાં વાપરી નાખ્યું છે ઘણા લોકોએ મને આવા સવાલ પૂછ્યા કે તમે શું કરો છો મેં કીધું જો મારું નૃત્ય થશે તો મારી બહેણી આવશે દરવાજા સુધી તમે મિત્રો આવશો સંસાર સુધી મારી સાથે શું આવશે જે મેં સારા માટા કાર્ય કર્યા છે બિલકુલ સાચી વાત બિલકુલ સાચી વાત ખૂબ સાચી વાત કહી કે જો સારા કાર્ય કર્યા હશે તો તમને લોકો યાદ પણ કરશે અને તમે યાદની સાથે લોકોના મનમાં વસીને જશો
એટલે સારા કાર્યો તો કરવા જ જોઈએ, અને તમારી જે ઈચ્છાઓ, તમારી જે કાર્ય પદ્ધતિ, કાર્યશીલતાઓ જે છે એ સાંભળીને મને પણ ખૂબ આનંદ થયો કે તમારી ઈચ્છા અને તમારી જે પ્રવૃત્તિ કરવાની સ્ટાઇલ છે અને લોકોને હંમેશા મદદ કરવાની એક પ્રેરણા તમે આપો છો લોકોને, તો ખૂબ જ સારી વાત છે કાકા. હવે છેલ્લો પ્રશ્ન એ કરીશ કે જે પણ દર્શકો છે અમારા ચેનલના દર્શકો, તેને તમે શું સંદેશો આપશો? હા, મેં એક સંદેશો એ રાખ્યો છે, ડૂ ધી રાઇટ અને સી ધી રિઝલ્ટ. મારી ડિક્શનરીમાં દુશ્મન, નો અને ઇમ્પોસિબલ શબ્દ નથી. હંમેશા સારા કામ કર્યો કરો અને પરિણામની રાહ જુઓ. આ મારો એક સંદેશો છે. બિલકુલ, ખૂબ જ સરસ. તો આજે આપણે મળ્યા ખૂબ જ જાણીતા ઉદ્યોગપતિ જેમને રમણીકભાઈ શાહ પણ આર કે શાહના નામથી લોકો ઓળખે છે જામનગર ખાતે, અને જામનગર ખાતેથી આજે આપણે આ કાર્યક્રમ કર્યો, અને ફરીથી આપણે પાછા આવા બીજા સરસ મજાના લોકો સાથે આપણે પાછા મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.